जय श्री कृष्ण मित्रों, स्वागत है मारी चेनल गुजराती स्वाद में। आज हूँ तुम्हारी साथे पंजाबी सब्जी साथे खाई शकाय एवी मिस्सी रोटीनी रेसिपी शेर करवानी छू। आपणे होटल में जाइए तो मिस्सी रोटी मंगावीने खाता होईए छे, तो आज घरे ज परफेक्ट माप साथे हूँ तमने मिस्सी रोटी बनावानुं शीखवाडीश अने घरनी सामग्रीमांथी आ सरस रीते तैयार थई जाय छे। तो मैं 2 कप घऊनो लोट लीधो छे, जे आपणे रोटली माटे लईए छे ए लोट लेवानो, 1/4 कप बेसन एटले के चणानो लोट लेवानो, जेनाथी आपणी रोटी क्रिस्पी बनशे। अने 3 टेबलस्पून मैं सोजी लीधी छे, बारीक वाली सोजी लेवानी। तो आ 3 वस्तुनुं माप तमारे परफेक्ट लेवानुं। हवे 1/2 टीस्पून करता पण थोड़ी ओछी मैं हळदर लीधी छे, 1 टीस्पून लाल मरचू पावडर लीधुं छे, 1/2 टीस्पून मैं अजमो लीधो छे, 1 टीस्पून अथवा तो स्वाद प्रमाणे मीठू लेवानुं, 1 टेबलस्पून कसूरी मेथी लेवानी, 3 થી 4 ટેબલસ્પૂન જેટલી મેં બારીક કાપેલી કોથમીર લીધી છે, અને 2 લીલા મરચાં મેં એકદમ બારીક કાપી લીધા છે, 1 મોટી ડુંગળી મેં ચોપરમાં એકદમ સરસ ઝીણી રીતે ચોપ કરી દીધી છે, અને મોવણ માટે આપણે તેલ લઈશું। તો સૌથી પહેલાં આપણે લોટ બાંધી દઈશું। તો એક આ રીતે મેં પોળો વાળકો લઈ લીધો છે, એની અંદર મેં ઘઉંનો લોટ લીધો છે, ચણાનો લોટ અને સોજી। તો 2 વાડકી ઘઉંનો લોટ, 1/4 વાડકી ચણાનો લોટ અને 3 ટેબલસ્પૂન સોજી લીધી છે। 1/2 ટીસ્પૂન કરતાં પણ ઓછી હળદર લેવાની। હવે લાલ મરચું પાવડર, અજમો। અજમાથી મિસ્સી રોટીનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે। સ્વાદ પ્રમાણે આપણે મીઠું લઈ લઈશું, કસૂરી મેથીને સહેજ હાથથી આપણે આ રીતે મસળી દઈશું, લીલા મરચાં, બારીક કાપેલી કોથમીર અને બારીક કાપેલી ડુંગળી લઈ લઈશું। ડુંગળીને બને એટલી બારીક કાપવાની, મેં આ રીતે મિની ચોપરમાં એને ચોપ કરી દીધી છે। હવે આપણે એમાં મોવણ ઉમેરીશું, તો 2 ટીસ્પૂન જેટલું મોવણ લઈશું। આ રીતે મોવણ લેવું જરૂરી છે, કેમ કે આપણે ઘઉંનો લોટ લીધો છે એટલે। હવે સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું, અને એકદમ સરસ મિક્સ થાય પછી જ આપણે પાણી રેડી અને લોટ બાંધવાનો છે, જેથી બધી જ સામગ્રી એકદમ સરસ રીતે લોટની ઉપર કોટ થઈ જાય। તો આ રીતે બધું સરસ રીતે 1 મિનિટ મેં મિક્સ કર્યું, અને ત્યાર પછી હવે આપણે થોડું થોડું પાણી લઈ અને પરોઠા જેવો લોટ બાંધવાનો છે, રોટલી જેવો ઢીલો પણ નહીં અને ભાખરી જેવો કઠણ પણ નહીં। આ રીતે બધું સરસ રીતે આપણે પહેલાં મિક્સ કરી અને લોટ બાંધી દેવાનો। મિસ્સી રોટી પંજાબી સબ્જી સાથે ખૂબ જ સરસ લાગે છે, અને આપણે નાન કે રૂમાલી રોટી બનાવીએ તો એમાં મેંદાનો ઉપયોગ થતો હોય છે, એટલે એક રીતે આ ઘઉંના લોટમાંથી બને છે તો હેલ્ધી પણ છે। તો આ રીતે તમે 1 વખત બનાવીને જરૂર ટ્રાય કરજો, ખૂબ જ સરસ બને છે। તો આ રીતે મેં લોટ બાંધીને તૈયાર કરી દીધો છે, હવે થોડુંક તેલ લઈ અને આપણે લોટને મસળી દઈશું। તો આ રીતે મેં લોટ મસળી દીધો છે, હવે ઢાંકણ ઢાંકી અને આપણે એને 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું। તમારે તરત બનાવવા હોય તો પણ વાંધો નથી, પરંતુ રેસ્ટ આપીએ અને થોડો લોટ પલળે તો રિઝલ્ટ સારું આવે। હવે 15 થી 20 મિનિટ થઈ ગઈ છે, લોટને ફરીથી એકવાર સહેજ મસળી દેવાનો, અને હવે આપણે એના પરોઠા જેટલા લુવા કરવાના। અટામણ તરીકે મેં ઘઉંનો લોટ લીધો છે, તો આ રીતે આપણે લુવો બનાવી દઈશું। લોડી પણ મેં ગરમ કરવા માટે મૂકી દીધી છે, હવે આપણે આ રીતે લોટમાં સહેજ રગદોળી દઈશું લુવાને, અને સરસ રીતે આપણે વણવાનું છે। આપણે બારીક કાપેલી ડુંગળી લીધી છે, એના લીધે આપણે રોટલી જેટલી પાતળી તો નહીં વણી શકીએ, પરંતુ થોડીક જાડી રહેશે, તો આ રીતે આપણે વણવાની, પરોઠા કરતાં થોડીક પાતળી વણાશે। તો આ રીતે સરસ રીતે આપણે વણી લેવાની છે, આ રીતે। આ રોટલી થોડી મોટી જ હોય છે, આ રીતની થિકનેસ આવી છે। હવે આપણી લોઢી પણ ગરમ થઈ ગઈ છે, તો આપણે એની ઉપર મિસ્સી રોટી મૂકી દઈશું, અને ત્યાં સુધી આપણે બીજી રોટલી પણ આ રીતે વણી દઈશું। ફટાફટ બની જાય છે, આમાં શેકવામાં થોડી વાર લાગે છે, તો જ્યારે શરૂઆતમાં આપણે પહેલી વખત રોટલી એક સાઈડમાં મૂકીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની, જેથી ધીમા ગેસે એકદમ સરસ રીતે એક સાઈડથી શેકાય, તો ત્યાં સુધી આપણી બીજી પણ રોટી આ રીતે વણીને તૈયાર થઈ જશે। આ રીતે હવે એક તરફથી શેકાઈ ગઈ છે, ઉપરનો જે ભાગ છે એ થોડો ડ્રાય થઈ જાય એટલે સમજી લેવાનું એક બાજુથી શેકાઈ ગઈ છે, અને બીજી બાજુ આપણે થોડા મીડિયમ ગેસે શેકવાની, તો બીજી બાજુ પણ સરસ રીતે રોટી શેકાઈ ગઈ છે। હવે આપણે એને આ રીતે શેકવાની છે, બધી બાજુથી પલટાવી પલટાવીને
થોડા કાળા ડોટ્સ પડે એ રીતે શેકવાની છે। અને આ રોટી થોડી ખાવામાં ક્રિસ્પી હોય છે, સોફ્ટ નથી હોતી। આ રીતે તો આ રીતે સરસ રીતે આપણે બંને બાજુથી પલટાવીને અને ગોળ ફેરવી ફેરવીને શેકી દેવાની છે। તો તમને જો મારી આ રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા, બેલ આઇકન પર ક્લિક કરવાનું પણ ના ભૂલતા, જેથી તમને આવા અવનવા વિડીયો જોવા મળે। તો આ રીતે સરસ રીતે શેકાઈ ગઈ છે। હવે આપણે બીજી રોટી પણ આ રીતે જ બનાવી દઈશું। હવે જ્યારે ગરમ ગરમ જ રોટી હોય ત્યારે એની ઉપર આ રીતે ઘી લગાવી દેવાનું। તમે બટર પણ લગાવી શકો, બટરથી પણ ટેસ્ટ ખૂબ સરસ આવે છે। અને આપણે આને હવે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું। મેં એને અત્યારે પંજાબી સબ્જી અને કાપેરી ડુંગળી સાથે સર્વ કર્યું છે, તો તમે આ રીતે બનાવીને જરૂર ટ્રાય કરજો। અને મારો વિડીયો પસંદ પડે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ।